गुड मॉर्निंग स्टूडेंट्स, जय श्री स्वामीनारायण। गुजराती विषय में आपणे व्याकरण करता हता, वाक्य प्रचार अने तेमना अर्थ। तो आगळना 1 થી જે 15 છે વાક્ય પ્રચાર એ આપણે સમજી લીધા હતા, મતલબ કે અહીંયા એક શબ્દ આપેલા છે એનામાંથી એનો અર્થ, શબ્દોનો અર્થ આપણને સમજવાનો હતો। लपके सरल शब्दों ना अर्थ करता अलग ज अर्थ प्राप्त थयेला वाक्य एटले शब्द समूह, अने वाक्य प्रचार थी शब्दों ना अर्थ प्राप्त थाय छे। जे वाक्य छे अहींया जो ननकड़ा ननकड़ा वाक्य आपेला छे एना सरल अर्थ, मतलब के आपणे समझी सकीए एवा अर्थ एटले वाक्य प्रचार। हाथ पग ढीला थवा, अहींयाथी बाकी हतुं ने आपणुं 16। हाथ पग ढीला थवा, तो धीरज खतम थवी, मतलब के आपणे ज्यारे घणुं बधुं काम करीए छीए, वर्क करीए छीए, त्यारे थोड़ा ढीला पड़ी जईए छीए, मतलब के काम करवानी हवे शक्ति होती नथी, वधारानी शक्ति होती नथी, मतलब के अथवा तो बीजुं एवुं कंईक काम आपणने सोंपवामां आवे के जे आपणाथी थई शके एवुं न होय, तो आपणा हाथ एम कहेवामां आवे छे के हाथ पग ढीला थवा, मतलब के ए काम करवानी आपणामां धीरज नथी, मतलब के ए काम आपणाथी थई शके एम नथी। एना पछी आकाश तूटवुं, तो मुसीबतनो पहाड़ तूटवो, मतलब के क्यारेक एवुं पण बने छे के आपणा उपर एक पछी एक मुसीबत वारफरती आव्या ज करे छे। एकनुं सोल्यूशन थाय, बराबर बधुं थई जाय, तो थोड़ाक टाइम में बीजी मुश्किलों पोची आवे छे। एटले एवी रीते त्यारे एवो वाक्य प्रयोग थाय छे के आकाश तूट्यु छे आपणा उपर, आभ तूट्यु, मतलब के घणी बधी मुसीबत आपणने आपणा उपर आवे त्यारे एम ए वाक्य प्रचारनो उपयोग थाय छे। एना पछी उद्ध्वस्त थवुं, तो नाश पामवो, मतलब के तमे जोयुं हशे કે જ્યારે બહુ વરસાદ આવે છે ત્યારે ઘણું બધું નુકસાન થાય છે, ઘણું બધું નાશ પામી જાય છે। એવી ખાલી વરસાદ કારણે જ નહીં, એવું ઘણું બધું દુનિયામાં થતું હોય છે જેના લીધે નાશ પામતું હોય છે વસ્તુ અથવા કંઈ પણ। તો એને ત્યારે આ વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે, ઉધ્વસ્ત થવો, મતલબ કે નાશ પામવું, જે પણ હોય વસ્તુ એનો નાશ થઈ જાય। એના પછી દગો આપવો, તો ફસાવવો, મતલબ કે તમે કોઈકને, તમે બધા સારા જ છો પણ અમુક એવા વ્યક્તિ હોય છે, અમુક એવા હોય છે લોકો જે બીજાને ફસાવે છે, એને પોતાના કાર્ય કામ માટે એ બીજાને દગો આપે છે, પોતે સારું કરી લે છે અને બીજાને ફસાવી દે છે, કહે છે કે હું પણ તને સારું કરી આપીશ, પણ પછી એ સારું કરતા નથી। માખી મારવી, તો એક પણ કામ ન કરવું। તમે આ વાક્ય સાંભળ્યું જ હશે કે બેઠો બેઠો માખી મારે છે ને, સાંભળ્યું છે ને? તો જે વ્યક્તિ ક્યારે પણ, મતલબ કે બેઠો જ હોય એને કામ ઉકલે नही, कोई पण काम करवू होय तो ए करे नही, एने एनामां बहु ज आळस होय, एने कोई पण काम करवू गमतुं न होय। जेवी रीते तमे अमुक स्टूडेंट्स एवा होय छे जेने लेसन करवू गमतुं नथी, अने आपणे एम त्यारे आ वाक्यनो प्रयोग करता होईए छीए के बेठे बेठे माखी मारे छे लेसन करने करता होय छे ने। हां, एवी रीते ज्यारे कोई पण व्यक्ति काई काम न करतो होय त्यारे आ વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે। એના પછી ધમ પછાડા કરવા, તો જીદ કરવી, મતલબ કે નાના બાળકો જે હોય છે 3-4 વર્ષના, એ ઘણી બધી જીદ કરતા હોય છે કે મને આ જ જોઈએ છે, મને આ જ જોઈએ છે। તમે એ પણ જોયું જ હશે, અમુક બાળકો બહુ જીદ્દી હોય છે, અમુક બાળકો સારા હોય છે જે, અને અમુક એવા બહુ જીદ્દી હોય છે કે જે વસ્તુ એને જોઈએ એ ત્યારે જ જોઈએ, એ જીદ કરે છે। મોટા વ્યક્તિઓ એ ઘણા જીદ કરે છે, પણ બાળકો ઘણી જીદ કરે છે, એટલે આ વસ્તુ મને જોઈએ ને જોઈએ, નહીં તો હું ખાઈશ નહીં, એવું તમે સાંભળ્યું હશે અમુક બાળકો એવું બોલતા હોય છે એને મમ્મી પાસે, અને
ધમ પછાડા કરે છે એના પછી શપથ ગ્રહણ કરવી મતલબ કે આગ્રહ કરવો આપણે કોઈકને આગ્રહ કરીએ કે આ તમે આવી રીતે કાર્ય કરો આગ્રહ કે આપણે સારી રીતે એને આમ આગ્રહ કહીએ રિસ્પેક્ટથી એને કહીએ કે તમને આ કરવાનું છે કરવાનો આગ્રહ કરવો એના પછી ચાદર જેટલો પગ રાખવો હેસિયત પ્રમાણે રહેવું મતલબ કે જેટલી ચાદર એટલો જ પગ રાખવો મતલબ કે ચાદરની વાત આમાં નથી કરવામાં આવી પણ હેસિયત પ્રમાણે રહેવું મતલબ કે તમે જેટલું તમારી પાસે છે તમે જેવા છો એવા જ રહ્યો તમે બહુ સાવકાર નથી અને સાવકાર બતાવવાની કોશિશ કરો છો તો એ સારું કહેવાય નહીં મતલબ કે હેસિયત પ્રમાણે રહ્યો તમારી પાસે જેટલું છે એનામાં ખુશ રહ્યો બીજાને વધુ બતાવવાની જરૂર નથી અમુક વ્યક્તિ તમે એવા જોયા હશે કે જે હંમેશા ટોપા મારતા હોય મારી પાસે તો આ છે તે છે ભલે ઘરે કાંઈ પણ ન હોય પણ એ કહેતા હોય છે એવી રીતે અહીંયા વાક્ય પ્રયોગ થાય છે કે ચાદર જેટલો પગ રાખવો જેટલું હોય એટલું જ આપણે એ પ્રમાણે રહેવું જોઈએ વધારાના ખર્ચા કરવા ન જોઈએ એના પછી રામ ન હોવો તો અર્થ ન હોવો મતલબ કે અમુક વાતનો કોઈ અર્થ નથી હોતો અમુક વાત એવી હોય છે જે મહત્વની ન હોય મતલબ કે ઇમ્પોર્ટન્ટ ન હોય અને એ વાતનો કઈ મિનિંગ ન થતો હોય એ વાતનો કઈ અર્થ ન થતો હોય તો એવું યુઝ થાય છે કે એ રામ ન હોવો મતલબ કે અર્થ એનો અર્થ વગરનો છે બાર વાગવા તો નાશ પામવો અમુક વ્યક્તિ ક્યાંક જલ્દીથી છૂટી જાય છે કોઈ પણ પ્રસંગમાં જાય અથવા ગમે ત્યાં જાય તો એ જલ્દીથી ત્યાંથી ભાગવાની જ કોશિશ કરતા હોય છે તમે સાંભળ્યું હશે કે એ બાર વગાડી ગયો એ તો નાસી ગયો મતલબ કે એ તો ભાગી ગયો અહીંયા નથી થોડુંક કામ કરાવી અને પછી છૂટી જાય છે ભાગી જાય છે એના પછી છે સાખર આપવી તો મીઠી મીઠી વાત કરવી મતલબ કે અમુક વ્યક્તિ તમે જોયા હશે કે જે બહુ આપણી પાસે મીઠું મીઠું જ બોલે ક્યારે પણ એવું અલગથી આપણને મતલબ કે વઢે નહીં ગુસ્સે ન થાય એકદમ મીઠું મીઠું બોલે ક્યારે પણ એ વ્યક્તિ ગુસ્સો ન કરે અને બધાથી એ પ્રેમથી જ વર્તન કરે બહુ જ મીઠી મીઠી વાત કરે અંદરથી ભલે એ ખરાબ હોય પણ બારે જ્યારે વ્યક્તિ પાસે બોલતો હોય ત્યારે એકદમ મીઠી મીઠી વાતો કરતો હોય એ મીઠી મીઠી અમુક મીઠી મીઠી વાતો જે કરતા હોય એ અંદરથી નકામા હોય છે અમુક જ સારા હોય છે જે મીઠું મીઠું બોલે છે એકદમ મીઠું મીઠું બોલીને આપણને ભોળવી જાય છે એ વ્યક્તિ અંદરથી સારી હોતી નથી શ્રી ગણેશ કરવું તો શરૂઆત કરવી મતલબ કે કંઈ પણ કાર્ય આપણે નવું શરૂઆત કરતા હોઈએ છીએ તો આપણે એમ વાક્યનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે શ્રી ગણેશ કર્યું મતલબ કે એને સ્ટાર્ટિંગ કરી કોઈ પણ બિઝનેસ હોય અથવા કોઈ પણ ક્યાંય પણ જવું હોય તો આપણે શરૂઆત કરીએ છીએ ને મતલબ કે કાંઈ અહીંયાથી આપણે બીજે જગ્યાએ રહેવા માટે જવું હોય તો ત્યાં જઈને નવું સેટલ થવું હોય અથવા તો નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય બધું જ જે પણ કાંઈ નવું કાર્ય આપણે કરતા હોઈએ તો એમ કહેવામાં આવે છે કે શ્રી ગણેશ કર્યું એના પછી સાક્ષર થવું તો લખતા વાંચતા આવડવું મતલબ કે અમુક બોલતા હોય છે કે આ વ્યક્તિ સાક્ષર છે મતલબ કે એ ભણેલી છે તમને જો લખતા વાંચતા આવડી જાય તો તમે સાક્ષર છો અમુક જે ભણી નથી શકતા એને સાક્ષર કહેવાય નહીં મતલબ કે જેને લખતા વાંચતા આવડતું હોય એ સાક્ષર કહેવાય પછી અમારું તમારું કરવું તો ઝઘડા કરવા તમે જોયું હશે આજુબાજુ પડોશી અમુક ક્યારેક એવા હોય છે કે જે આપણી વાત બીજાને કરે ને બીજાની વાત આપણને કરતા હોય છે મતલબ કે એકની વાત ત્યાં ને ત્યાંની વાત અહીંયા મતલબ કે એકબીજાનું જ કર્યા રાખતા હોય અને કુટુંબમાં ઝઘડા કરાવતા હોય છે બધા એવા હોતા નથી સારા પણ અમુક એવા પણ હોય છે જેના લીધે ઝઘડા થતા હોય છે એના પછી ચિંતા કરવી તો ટેન્શન લેવું તમને પણ ક્યારેક ચિંતા ને ટેન્શન થતું જ હશે થાય છે ને ક્યારેક ઘણું વર્ક મળી જાય છે સ્કૂલમાંથી અથવા તો મમ્મી કે પપ્પા ક્યારેક બહુ વઢ્યા હોય તો આપણે ચિંતા થાય છે કે બહુ જ મનમાં આપણને દુઃખ લાગે છે અને સ્કૂલમાંથી જો વઢ્યા હોય છે કે કાંઈ ઘણું બધું વર્ક આપી દીધું હોય તો મનમાં એમ થાય છે કે આ બધું મારું ક્યારે પૂરું થશે એવું થાય છે ને એવું બધાને નથી થતું પણ અમુક એવા હોય છે કે જેને ચિંતા કે ટેન્શન
વધુ થતું હોય છે. તો આ અહીંયા કને આપણા વાક્ય પ્રચાર અને તેમના અર્થ અહીંયા પૂરા થાય છે. હવે 16 થી 30 સુધીના જે છે બાકી એ તમને નોટબુકમાં લખી લેવાના છે.